નમસ્તે સ્વાધ્યાય 2.2 પૂર્ણ કર્યા પછી જે આગળ તમને સમજાવવાનું છે તે ચિત્ર આકૃતિ અને આલેખ છે તે આપણે પછીથી લેશું. આ સ્વાધ્યાય 2.1 અને 2.2 ને લગતા સ્વાધ્યાય 2 ના દાખલા આપણે સમજીએ અને સાથે તમારે SW માં પણ કરવાના છે. તો સ્વાધ્યાય 2 વિભાગ 1 દાખલા નંબર 1 સમજો. સ્વાધ્યાય 2 માં વિભાગ 1 દાખલા નંબર 1. તો તમે સ્વાધ્યાય 2.2 પૂર્ણ કર્યા પછી તમે આ વિભાગ 1 સ્વાધ્યાય 2 નો તમે નોટબુકમાં નોંધ કરશો. પેલો દાખલો સમજો. તો આંખ માટેના લેન્સ બનાવતા એક ઉત્પાદન એકમમાં એક દિવસ દરમિયાન ઉત્પાદન થયેલ જથ્થામાંથી 25 લેન્સનો એક લિટર્સમાં લેન્સની જાડાઈ મિલીમીટરમાં નીચે પ્રમાણે મળે છે. આ માહિતીને સમાન વર્ગ લંબાઈવાળા 5 વર્ગોમાં વિતરિત કરો. અવર્ગીકૃત માહિતી છે, તેને તમારે વર્ગીકરણ કરવાનું છે. આ વર્ગીકરણ માટે કઈ રીતે તમારે કરવાનું છે? સમાન દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી લેવાની છે? સમાન લેવાની છે. અને સાથે વર્ગોની સંખ્યા પણ આપી દીધેલી છે. તમારે 5 વર્ગ બનાવવાના છે, બરાબર. 5 વર્ગોમાં વિતરિત કરો. તો 2 વસ્તુ આપેલી છે તમને, વર્ગ લંબાઈ અને વર્ગોની સંખ્યા. તો તમે જુઓ તો મહત્તમ જે કિંમત છે અવલોકનોમાં તે કેટલી છે? 5.525 ને 5.528 મહત્તમ કિંમત છે અને લઘુત્તમ કિંમત છે 5.505, બરાબર. તો આના ઉપરથી આપણે વર્ગ લંબાઈ નક્કી કરીશું. વર્ગ સમાન વર્ગ લંબાઈ આપેલી છે, પરંતુ કેટલી વર્ગ લંબાઈ કરવાની છે તે આપેલ નથી. આના પરથી આપણે સૌ પ્રથમ વર્ગ લંબાઈ નક્કી કરીએ. તો મહત્તમ કિંમત કેટલી છે અહીં આગળ? મહત્તમ કિંમત સમાન લંબાઈવાળા 5 વર્ગો આપણે 0.005 લંબાઈવાળા બનાવતા. તો અહીં તમારે વર્ગો જે બનાવવાના છે, ન્યૂનતમ કિંમત 1.505 છે. તો તમે ત્યાંથી શરૂઆત કરી શકો. પ્રથમ વર્ગ 1.505 થી વર્ગ લંબાઈ કેટલી લેવાની છે? 0.005. એટલે ઉદ્વસ્તંભ કઈ આવશે? 1.510. આપણે જાણીએ છીએ હંમેશા નિવારક વર્ગ જ બનાવવાનો થતા હોવાથી બીજા વર્ગ અધોસીમા મળશે, નીચલી સીમા મળશે 1.510 થી.
દરેક અવલોકન તમે નોંધતા જાઓ કે કયા વર્ગમાં અવલોકન આવે છે તેનું તમે આવૃત્તિ જેમ બનાવતા જાઓ તો એક પછી દરેક અવલોકન તમે નોંધશો તો પ્રથમ અવલોકન તમને કેવું આપેલું છે 1.518 બાકીના જે દાખલા છે એ પાંચ દાખલા તમે એચડબલ્યુમાં લેશો.